નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના ઘર ઘરના ગણપતિ કાર્યક્રમ અંતર્ગત અત્યારે આપણે કલોલના પંચવટી વિસ્તારમાં ન્યૂ અંબિકાનગરમાં કમલેશભાઈ પટેલ અને ભોગીકા કાને ત્યાં આપણે અત્યારે છીએ. નમસ્કાર કાકા. નમસ્કાર. હા જી, ભોગી કાકા, ગણપતિ દાદાનું સ્થાપન થયું છે, કેવી લાગણી થાય છે? લાગણી તો કહેવાની કે બાકી જ ના હોય એટલી અમારી, કેમ કે એના કારણે તો અમે ઉજરાય છીએ કે કેમ કે એને તો મારું પોતાનું ઘર આખું બચાવેલું છે, જેથી કરીને મોટી બાબલાની ઓને એમને પોતે જે આગમાં પડેલા એમને બી બચાવેલા છે, એટલે એમના પ્રત્યે અમને મને અખૂટ શ્રદ્ધા છે. આપણે અહીં ગણપતિ દાદાને જય બોલાવીને આપણે છૂટા પડીશું. ગણપતિ બાપ્પા મોરિયા. મને તો ખરેખર દિલથી બહુ જ આનંદ થાય છે. શું નામ આપનું? સીતલ. આપ તો અંબેમાં સાથે ભક્તિમાં મહાદેવના મંદિરમાં હોય છે, કેવું લાગે છે? માજી ગણપતિ બાપ્પા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ. શુભ કાર્યસુ સર્વદા, સર્વકાર્યસુ સર્વદા. ઓમ ગં ગણપતયે નમો નમઃ. શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપ્પા મોરયા. ઓમ ગં ગણપતયે નમો નમઃ. 10 દિવસનો દાદાનો મહોત્સવ રંગે ચંગે ઉજવાય છે. દાદાને ખૂબ ભક્તિભાવથી આપણે તેડાવીએ છીએ. પાછા જેનું સર્જન થાય છે એનું વિસર્જન થાય છે, પરમાત્માની પ્રકૃતિ છે કે જેનું સર્જન થાય. આપણે પણ પંચ તત્વોમાંથી બનેલા છીએ, આપણું પણ વિસર્જન થવાનું છે. દાદા, આ વસ્તુ આપણે એ સમજવાની છે કે જેનું સર્જન થાય, જેનો જન્મ થાય, એનું ચક્ર મૃત્યુ થતાં પૂરું થતું હોય છે. આપણે દાદાના ગમે તેટલો પ્રેમ કરીએ, પાછા એમનું એમને વળાવતા પણ હોઈએ છીએ. અહીં આપણે શુભ કોમ્પ્લેક્સમાં ભરતભાઈને ત્યાં છો, મરાઠી પરિવાર છે, મરાઠી રીતે એમનું સ્થાપન થયું છે. માટીના ગણપતિ દાદા છે, છેલ્લા કેટલાય વર્ષોથી એ સ્થાપન થાય છે. આપણે એમની સાથે સીધી જ વાત કરીએ. નમસ્કાર બેન. નમસ્કાર. નમસ્કાર. શું નામ આપનું? જયશ્રી બેન કિશોર. હાજી બેન, કેટલા વર્ષથી દાદાનું સ્થાપન કર્યું? 25 વર્ષ. 25 વર્ષથી. કેવો ભાવ થાય છે દાદા ઘરમાં હોય તો? આ કલોલમાં તો 50 વર્ષમાં. 25 વર્ષ. દાદા ઘરમાં આવે તો કેવું લાગે છે? સરસ સરસ લાગે છે. નમસ્કાર બેન. નમસ્કાર. શું નામ આપનું? કલ્પના. કલ્પના બેન, કેવું લાગે છે દાદા બાજુમાં? આનંદ જ થાય ને ભાઈ, ઘરમાં આવે એટલે. હાજી હાજી. બધા જ ભક્તિભાવથી સેવા પૂજામાં બધા જ હાજર રહો છો? હા બધા. શું નામ આપનું બેન? શીતલબેન. શીતલબેન. તમારું બેન? વર્ષાબેન. વર્ષાબેન પંડ્યા. હાજી, બ્રાહ્મણના પણ અહીં પગલા, એટલે બધા સરસ. દર્શક મિત્રો, આપણે અહીં જોયું આપણે કે દાદાના દર્શન માત્રથી એમને આપણે સવાર સાંજ ભોગ પણ ચડાવીએ છીએ, એમના દર્શન કરીએ છીએ, લાહવો એ પણ હોય છે. ઘરમાં કોઈ વ્યક્તિની ઉપસ્થિતિ હોય, કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય એટલે દાદા સાક્ષાત હોય. જય બોલાવીને આપણે છૂટા બોલ પડીએ. બોલો ગણપતિ બાપ્પા મોરિયા. ગણપતિ બાપ્પા મોરિયા. ગણપતિ
વિઘ્નાચી દુર્વી પૂર્વી પ્રેમ કૃપા જયાચી સર્વાંગી સુંદર ઉટી શેન્દુરાચી કંઠી સરકે માલ મુક્તા ફલાચી જય દેવ જય દેવ જય દેવ જય દેવ જય મંગલ મૂર્તિ શ્રી મંગલ મૂર્તિ જય બોલાવીને આપણે છૂટા બોલ પડીએ. બોલો ગણપતિ બાપ્પા મોરિયા, ગણપતિ બાપ્પા મોરિયા. દાદાની આપણે પૂજા અર્ચના કરીએ છીએ, સુનિલભાઈ સાથે સીધી જ વાત કરીએ. નમસ્કાર ભાઈ. નમસ્કાર સુનિલભાઈ, કેવું લાગે છે દાદાને? કેટલા વર્ષથી દાદાને લાવીએ જ છીએ, અમારે બહુ પેલી અમારી ભાવના બહુ છે દાદા ઉપર. કેટલા વર્ષથી સ્થાપના કરો? અમે ઓલ્ટરનેટ વર્ષે વર્ષે સ્થાપના કરીએ છીએ. ઘરના બધા જ ભક્તિમાં જોડાય છે. હાજી હાજી, અહીં મહાદેવમાં પણ દાદા બિરાજે. મહાદેવમાં પણ હું સોસાયટીમાં જ છું. હાજી હાજી, સોસાયટીનો પ્રમુખ જ છું અને હું કરું છું. હાજી હાજી. દર્શક મિત્રો, આપણે આ ઘરઘરના ગણપતિમાં સુનિલભાઈની મુલાકાત લીધી. શીરો બનાવ્યો પૂરી ને પકવાન, દૂધ સાકર નો શીરો બનાવ્યો પૂરી ને પકવાન, ચૂરમા કેરા લાડુ બનાવ્યા આરોગો ભગવાન, ચૂરમા કેરા લાડુ બનાવ્યા આરોગો ભગવાન, ગજાનન જમવા ઘર ઘરના ગણપતિ કાર્યક્રમમાં આપણે ગુજરાતના અનેક શહેરોમાંથી, જિલ્લાઓમાંથી, તાલુકાઓમાંથી ગણપતિ દાદાના સીધા દર્શન આપણે ઘરે બેઠા જીટીપીએલની 282 ચેનલ પર કરી રહ્યા છીએ. આ કાર્યક્રમ રાત્રે 8 વાગે આવે છે, સવારે રિપીટ પુનઃ પ્રસારણ થાય છે. દર્શક મિત્રો, માટીના ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું છે. પ્રકૃતિ અનુસાર આપણે દાદાનું વિસર્જન જ્યારે કરીએ ત્યારે પેરિસ ઓફ પ્લાસ્ટરનું અહીંયા એ વિસર્જન થતું નથી અને અહીં માટીના ગણપતિ દાદા પાછા પ્રકૃતિમાં વિલય થઈ જાય છે. સર્જન અને વિસર્જન, જન્મ થાય આપણો એટલે આપણું મૃત્યુ નિશ્ચિત છે, એ દાદા બતાવે છે કે આપણું વર્તુળ ત્યાં પૂરું થાય છે. અહીં બધા જ સાર વગરનો સંસાર છે એટલે સંસાર નામ પાડવામાં આવ્યું છે. દાદાની આપણે પૂજા અર્ચના કરીએ છીએ, સુનિલભાઈ સાથે સીધી જ વાત કરીએ. નમસ્કાર ભાઈ. નમસ્કાર સુનિલભાઈ, કેવું લાગે છે દાદાને? કેટલા વર્ષથી દાદાને લાવીએ જ છીએ, અમારે બહુ પેલી અમારી ભાવના બહુ છે દાદા ઉપર. કેટલા વર્ષથી સ્થાપના કરો? અમે ઓલ્ટરનેટ વર્ષે વર્ષે સ્થાપના કરીએ છીએ. દર્શક મિત્રો, આપણે આ ઘરઘરના ગણપતિમાં સુનિલભાઈની મુલાકાત લીધી. નમસ્કાર બેન. નમસ્કાર. શું નામ આપનું? સ્વીતિ. સ્વીતિબેન, દાદાની કેવી સેવા કરો છો? બહુ સરસ. હાજી હાજી. બધા ઘરનો માહોલ કેવો હોય છે? બહુ સરસ. બેન, શું નામ તમારું? પટેલ જાનવી. ક્યારના આ બેન ઉભા છે, છેલ્લા 10-15 મિનિટથી કે અમે આવીએ અને રેકોર્ડિંગ કરીએ. એમના ઘરના દાદાને એમને બતાવવા છે, દાદા પ્રત્યે પ્રેમ હોવો જ જોઈએ. એ છે તો આપણે છીએ, આપણે એમને લાળ લડાવીએ છીએ, આપણને લડાવે છે. ગણપતિ બાપ્પા મોરિયા, ગણપતિ બાપ્પા મોરિયા, હર મહાદેવ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ, શુભ કાર્યસુ સર્વદા, સર્વ કાર્યસુ સર્વદા. નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના ઘર ઘરના ગણપતિ કાર્યક્રમ અંતર્ગત અત્યારે આપણે કલોલના પંચવટી એરિયામાં શુભ કોમ્પ્લેક્સના રામેશ્વર મહાદેવમાં છીએ.
ગણપતિ 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 બાપા મોરિયા. દર્શક મિત્રો, ગણપતિ દાદાને આપણે લાડ લડાવીએ છીએ, દાદા આપણને લાડ લડાવે છે. આપણે જાણવું છે ભક્તો પાસેથી કે કેટલા વર્ષથી અહીં સ્થાપન થાય છે, કઈ રીતે દાદાની પૂજા થાય છે. નમસ્કાર બેન, શું નામ આપનું? પુષ્પાબેન દીક્ષિત. પુષ્પાબેન, કેટલા વર્ષથી દાદાનું સ્થાપન અહીંયા થાય? અમે છેલ્લા 4 વર્ષથી લાવીએ છીએ ગણપતિ, અને 4 દિવસ 5 દિવસ બેસાડીએ છીએ, 5મા દિવસે વિસર્જન કરીએ છીએ. હજી કેવો આનંદ થાય છે દાદાને બેસાડો? દાદાને બેસાડીએ બહુ આનંદ થાય છે કે જાણે આપણા ઘરે મહેમાન આવે ને આપણે કેવું સરસ સ્વાગત કરીએ. એવું 5મા દિવસે જયારે એમનું વિસર્જન થાય છે ત્યારે આપણને બહુ હૈયે લાગી આવે છે. અને અમે 5 વર્ષથી બેસાડીએ છીએ, પણ ભગવાન નહીં પણ આપણા ઘરે મહેમાન આવ્યા હોય એટલો આનંદ રહે છે. દાદાને મેં પહેલા જ કીધું કે આપણને એ લાડ લડાવે છે, આપણે એમને લડાવીએ છીએ. બેન, શું માગીએ છીએ? આપણે આર્થિક ઉપાર્જનની જ બધી જ બહેનો ભેગા થાય છે, એટલે આપણો કલોલ એટલે આર્થિક એક મહા એક હબ છે. આપણે આર્થિક જ દાદા જોડે માગીએ છીએ કે મને કેનેડાના વિઝા મળે, અમેરિકાના વિઝા મળે, કે પછી આપણે કે આપણા મોક્ષ માટે પણ કંઈ વિચારીએ છીએ. જીવન ભગવાને જીવન સરસ આટલું આપ્યું છે તો પણ સારી રીતે ભક્તિભાવથી ભગવાન આગળ પણ એના ચરણોમાં જઈએ અને આપણને અંત સમયે ભગવાન વાહન લઈને લેવા આવે અને સુખ શાંતિથી આપણને નહીં લઈ જાય વિન વિઘ્ન. એમ કે ઘણા લોકો કેટલાય રીબાતા મરે પણ આપણને એમ કે ભક્તિ કરવાથી ભગવાન એમ કેમ લેવા આવે. અમારા ભજનમાં કહેવામાં આવે છે કે લાલો ગાડું લઈને લેવા આવે એમ ગણપતિ દાદા પણ અમને. વાસના અનેક પ્રકારની હોય છે, બધી જ વાસનાઓમાંથી પર થવા માટે સંસારે સાર વગરનો છે, એટલે જ મહાદેવ સ્મશાનમાં બિરાજે છે, બેસે છે. એટલા માટે આપણામાંથી વાસના ધીરે ધીરે મુક્ત થાય અને દાદાના ચરણોમાં આપણી ભક્તિ પહોંચે એવી જ શુભકામનાઓ. બોલો ગણપતિ બાપા, બોલો ગણપતિ બાપા. બોલો ગણપતિ બાપા, બોલો ગણપતિ બાપા.
सकल विघ्न करो दूर हमारे, जय गणेश गणनाथ दयानिधि। धरे जो ध्यान तुम्हारो, ध्यान तुम्हारो, ध्यान तुम्हारो, प्रथम धरे जो ध्यान तुम्हारो, उनके पूरण काज संवारे, जय गणेश, जय गणेश गणनाथ दया। Because
Yeah.